Hello dear students, myself Joshidisha and I warmly welcome you on behalf of Sri Shivusha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. And yes, we are referring Sri Jamnadas and Company, right? So in the last session we had seen one theory, right? That was a classical theory. And today we are going to see scientific management thoughts, right? And yes, we are in unit number 1. So let us continue with scientific management thoughts. And please let me remind you that these theories are really very important, right? Okay, so let us continue with the theory scientific management thoughts. It is an approach that focuses on improving the efficiency of worker through scientific way of working. Employees ni workers ni efficiency improve karva upar a akhi theory dependent che ke kevo atmosphere emne aapu joye, kevi working conditions emne aapvi joye ke jenathi emnu working efficiency che, je kaam karvani emni je capacity che ema changes ave. In changes in the sense sara changes ave, sari ritna kaam kari shake. Frederick Winslow Taylor is considered as a real father of this approach. To aa approach apelo che Frederick Winslow Taylor. Other contributors were Frank Gilbert, Lillian Gilbert and Henry Gantt, right? Aa bija bada contributors che jene thodu thodu ama contribute karelu che. Taylor joined Midwell Steel Company USA as a worker and became a supervisor. Midwell Company ma hata USA and he was a supervisor. His qualification was ME, mechanical engineer hata, master of engineering, right? He has also worked at Bethlehem Steel Company. He performed a number of experiments on improving the working efficiency of the people. Emne Bethlehem Steel Company ma bhi kaam karelu che ane emne ghana eva experiments karela che ke jenathi worker ni efficiency che e vadhare sari thai. He has also written a book Scientific Management, which includes its experiments and principles. એમણે બુક બી લખેલી છે સાયન્ટિફિક મેનેજમેન્ટ, જેમ જેમાં એમના એક્સપેરિમેન્ટ્સ અને એમના પ્રિન્સિપલ્સ આપેલા છે, રાઈટ? સો હવે આપણે સ્ટડી કરશું ફીચર્સ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ. તો પહેલું છે દેટ ઇઝ સેપરેશન ઓફ પ્લાનિંગ ફ્રોમ એક્ચ્યુઅલ ડુઈંગ વર્ક. હવે ટેલરે એવું કીધું છે કે વર્કર ઉપર બે વસ્તુ નો રાખો કે પ્લાનિંગ બી એ લોકો કરે અને વર્ક એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ બી એ લોકો કરે. પહેલાં આવું હતું કે વર્કરે જ બધું કરવાનું, રાઈટ? એમ્પ્લોઈઝ જ બધું કરવાનું, દેટ ઇઝ પ્લાનિંગ અને એનું પ્લાનિંગનું ઇમ્પ્લિમેન્ટેશન, એટલે એકચ્યુઅલ કામ કરવાનું, બરાબર? તો ટેલરે આ વસ્તુ કીધી કે ભાઈ બંનેને અલગ રાખો. સુપરવાઇઝર્સ છે એ પ્લાનિંગ કરે અને એમ્પ્લોઈઝ છે જે વર્કર્સ છે એ એકચ્યુઅલી એ પ્લાનિંગને ઇમ્પ્લિમેન્ટ કરે, એટલે એકચ્યુઅલીમાં એ કામ એ કેરી ઓન કરે, રાઈટ? તો એ એક પહેલો ફીચર છે સાયન્ટિફિક મેનેજમેન્ટનો કે એમણે પ્લાનિંગ અને એનો એકચ્યુઅલ ડુઈંગ વર્કને બંનેને અલગ કર્યા, બરાબર? બાકી બહુ વખત પહેલાં એવું હતું કે વર્કર્સ જ આ બંને કામ કરતા હતા, પણ ટેલરે એ વસ્તુ અલગ કરી. સેકન્ડ પોઈન્ટ ઇઝ ફંક્શનલ ફોરમેનશીપ. એમણે એવું કીધું કે ભાઈ ફંક્શનલ ફોરમેનશીપ કરો કે ડિફરન્ટ વર્ક છે એ ડિફરન્ટ પીપલમાં ડિવાઈડ કરો અકોર્ડિંગ ટુ ધેર સ્પેશિયલાઇઝેશન, કે ભાઈ જેને જે કામ આવડતું હોય એ વધારે પ્રિફર કરે, કાં તો મને ફોરિન કેસ નથી આવડતું તો એ તો હું શીખી લઉં તો એ મને કામ આપે. ઇન શોર્ટ, અલગ અલગ કામ અલગ અલગ લોકોને સોંપ્યું એમણે, કે વર્કશોપ છે તેનું સ્પીડ બેસ છે, રિપેર બેસ છે, ગેંગ બેસ છે અને ઇન્સ્પેક્ટર છે. તો આ ચાર અલગ અલગ વસ્તુ થઈ તો એ ચાર અલગ મીન્સ લોકોને એ આપે, બરાબર? ડેઝિગ્નેશન એ પછી એ વર્કને જોવે. અને પ્લાનિંગ રૂટ રૂમ છે તેમાં રૂટ ક્લર્ક છે, ઇન્સ્ટ્રક્શન કાર્ડ ક્લર્ક છે, ટાઈમ એન્ડ કોસ્ટ ક્લર્ક છે અને શોપ ડિસિપ્લિનરી નેરિયન છે, બરાબર?
तो હવે આ ભી દરેક વસ્તુનું કામ એનું પોતાનું અલગ અલગ છે તો એ અલગ અલગ લોકો એવી રીતના રાખે અને પોતાની રીતના એ કામ કેરી ઓન કરે ઇન શોર્ટ કોઈ એક પર્ટિક્યુલર પર્સન બધા વર્કને જસ્ટિસ ન આપી શકે એના કારણે ફંક્શનલ ફોર્મેનશિપ કરી કે અકોર્ડિંગ ટુ ડિપાર્ટમેન્ટ્સ અકોર્ડિંગ ટુ વર્ક એ વર્ક છે એ એમ્પ્લોઈઝમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યું દેન દેર ઇઝ જોબ એનાલિસિસ બરાબર જોબ એનાલિસિસ એટલે ફાઇન્ડિંગ આઉટ ધ બેસ્ટ પોસિબલ વે ટુ પરફોર્મ ધ જોબ કે પૈસા તો બરાબર ઇમ્પોર્ટન્ટ છે જ પણ સાથે સાથે જોબ સેટિસ્ફેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જે જગ્યાએ જોબ કરતા હોઈએ એનાથી આપણે ફૂલી સેટિસ્ફાઈડ હોય તો એ વસ્તુ બહુ વધારે ઇમ્પેક્ટફુલ છે તો હી સજેસ્ટેડ ધ કન્સેપ્ટ ઓફ ટાઈમ મોશન એન્ડ ફેટિગ્યુ સ્ટડી ફોર ધ પર્પઝ ઓફ જોબ એનાલિસિસ તો તમને સેટિસ્ફેક્શન જોબમાં કેવી રીતના મળે તો એમાં એણે ત્રણ સ્ટડી આપી દેટ ઇઝ ટાઈમ મોશન અને ફેટિગ્યુ તો ટાઈમ સ્ટડી શું છે તો ટાઈમ સ્ટડી ઇન્ક્લુડ્સ કેલ્ક્યુલેશન ઓફ ધી એક્ઝેક્ટ ટાઈમ રિક્વાયર્ડ ટુ પરફોર્મ અ જોબ અમુક ફિક્સ્ડ અવર્સ કરી નાખો કે ભાઈ કામ કરે જ રાખ્યું એવી રીતના નહીં કે ક્યારેક આટલું નોટ લાઈક દેટ ફિક્સ્ડ ટાઈમ 9 to 6 રાઈટ કોર્પોરેટ અવર્સ જે જનરલી હોય છે તો દેટ ઇઝ 9 to 6 સો ટાઈમ સ્ટડી ઇન શોર્ટ ઇઝ ધ કેલ્ક્યુલેશન ઓફ ધી એક્ઝેક્ટ ટાઈમ કે પરફેક્ટ ટાઈમ હોવો જોઈએ રાઈટ અને એટલા માટે આપણને ખબર પડે કે બધા આટલા અવર્સ છે એ વર્ક કર્યું છે નધર ઇઝ મોશન સ્ટડી ઇઝ ઇન્વોલ્વડ ઇન ધ સ્ટડી ઓફ મુવમેન્ટ્સ ફોર પરફોર્મિંગ અ જોબ મોશન સ્ટડી એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુવમેન્ટ્સ કરવી રાઈટ તો એનું બી એમણે કીધું છે કે ભાઈ અનનેસેસરી મુવમેન્ટ્સ છે એ સ્ટોપ કરો કારણ કે ઇટ ઇઝ અ વેસ્ટેજ ઓફ ટાઈમ ખોટું આમથી આમ થવાનું અનનેસેસરીલી બરાબર કારણ વગર તો એના કારણે ટાઈમ બહુ ખોટી થાય તો એ વસ્તુ છે એના ઉપર ફોકસ કરવાનું કીધું કે ભાઈ ખોટે ખોટું આમથી આમ બધું થાય છે એના કારણે ટાઈમ વેસ્ટ થાય રાઈટ વર્ક પ્રોપરલી થાય નહીં કારણ કે આપણે ડિસ્ટ્રેક્ટ થઈ જઈએ થોડા ટાઈમ માટે રાઈટ સો આ બધી વસ્તુ છે દેટ ઇઝ મોશન સ્ટડી કે ટૂંકમાં પરફેક્ટ મુવમેન્ટ્સ રાખો કોઈ પણ જોબ પરફોર્મ કરવા માટે દેન ફેટિગ્યુ સ્ટડી તો ફેટિગ્યુ સ્ટડીમાં એવું છે કે કેટલો ટાઈમ રેસ્ટ ટાઈમ આપવો આરામ કરવા માટેનો ટાઈમ આપવો અને કેટલા ટાઈમે એવો ટાઈમ આપવો જોઈએ કે વર્કર્સ રેસ્ટ લે તમે કોન્સ્ટન્ટ કામ કરો તો પહેલો કલાક એનર્જી રહે બીજો કલાક રહે ત્રીજી કલાક રહે ચોથી કલાક 5, 6, 7, 8 પછી તમારું કેપેસિટી છે એ ડાઉન થતી જાય યુ નીડ અ બ્રેક તમને બ્રેક જોઈ મીન્સ એમ્પ્લોઈઝને બ્રેક જોઈ તો એ બ્રેક જો મળી જાય ને હાફ એન આવરનો મળી જાય કે 15 મિનિટ્સનો ઇવન મળી જાય તો એને પાછી એનર્જી એનામાં આવી જાય અને પાછું એનામાં કામ કરવાનું ડેડિકેશન આવી જાય અને એનર્જી આવી જાય જેનાથી એ બૂસ્ટઅપ થાય રાઈટ તો રેસ્ટ પીરિયડ ફેટિગ્યુમાં રેસ્ટ પીરિયડ છે કે ભાઈ કેટલો ટાઈમ રેસ્ટ ટાઈમ આપો કે લોકો આરામ કરી શકે એમ્પ્લોઈઝ આરામ કરી શકે અને એ 9 કલાકની જોબ હોય કે 8 કલાકની હોય કે 7 કલાકની હોય તો એવું કેટલી વાર રેસ્ટ પીરિયડ આપો એક વાર આપો બે વાર આપો કે 3 વાર આપો કે ઇન શોર્ટ કેટલી વાર આપો દેટ ઇઝ ઓલ અબાઉટ ફેટિગ્યુ સ્ટડી એ ફેટિગ્યુ સ્ટડીમાં આવે દેન સાયન્ટિફિક સિલેક્શન એન્ડ ટ્રેનિંગ ઓફ વર્કર્સ જ્યારે બી કોઈનું રિક્રુટમેન્ટ કરવામાં આવે સિલેક્શન કરવામાં આવે તો એનું નોલેજ જોવો એનો વર્ક એક્સપિરિયન્સ જોવો એનું ક્વોલિફિકેશન જોવો એનામાં સ્કિલ્સ છે કે નહીં ફિઝિકલ એબિલિટી છે કે નહીં આ બધી વસ્તુ ચેક કરો ટૂંકમાં રેન્ડમલી કોઈને એમને લઈ ન લ્યો પહેલાં એને વ્યવસ્થિત રીતના જોવો કે આપણે જે એની પાસેથી એક્સપેક્ટ કરીએ છીએ એ બધી વસ્તુ એ કરી શકશે આપણું કામ એ કરી શકશે એનામાં એ વસ્તુનું નોલેજ છે એક્સપિરિયન્સ છે સ્કિલ્સ છે પછી ફિઝિકલી ફિટ છે કે ભાઈ રોજ 8-9 કલાક એ કામ સતત કરી શકશે ઓર્ગેનાઇઝેશનમાં તો આ બધી વસ્તુ જોઈને સિલેક્શન કરો અને એવું નથી કે પહેલેથી બધાને બધું આવડતું જ હોય બરાબર એસ્પેશિયલી તમે જોબ કરવા જાઓ તો ઘણી બધી એવી વસ્તુ હોય ઓલમોસ્ટ બધી એવી વસ્તુ હોય કે જે આપણને ન જ આવડતી હોય તો એ આપણે શીખી જઈએ વિથ ધ હેલ્પ ઓફ ટ્રેનિંગ કે સારી ટ્રેનિંગ જો આપણને મળે તો પછી આપણે એ બધા કામ છે એ શીખી જઈએ દેન મોનિટરી બેનિફિટ્સ
ટેલરે સજેસ્ટ કર્યું કે ભાઈ મોનિટરી બેનિફિટ્સ છે એ આપવાથી વર્કરમાં બહુ મોટિવેશન આવે, તમે ખૂબ જ સારું કામ કર્યું છે અને તમને 1000 આપવામાં આવ્યા તો તમે ડબલ ઉત્સાહથી કામ વધારે સારું કરવાની ટ્રાય કરશો, રાઈટ? જો કોઈ તમને બેનિફિટ્સ ન મળતા હોય, તમે કામ કરે જ જાઓ છો, તમારા કોઈ વખાણેય નથી કરતું, તમને કોઈ મોનિટરી બેનિફિટ્સ નથી આપતું, તો તમારું મોરલ છે, તમારું કામ કરવાની જે એનર્જી છે એ બધું થોડું ધીમું થઈ જાય. તો મોનિટરી બેનિફિટ્સ તમે આપો તો એનાથી એમ્પ્લોઈઝ છે એને એક પાછો ઉત્સાહ એનામાં જાગે છે વધારે સારું કામ કરવાનું. ધેન ઇકોનોમી એન્ડ પ્રોફિટ, કે ટેલરે કીધું છે કે ભાઈ કંટ્રોલ રાખો, કોસ્ટ ને ઘટાડો, રાઈટ? કે જે આપણે બજેટ તો આપણું નક્કી કરેલું જ હોય યરલીનું, તેને આપણે ટૂંકમાં જે નક્કી કરેલું છે કે આપણે આટલો ખર્ચો થશે તો એના ઉપર કંટ્રોલ રાખો, એના ઉપર વોચ રાખો કે કોસ્ટ જે ખર્ચા છે એ ક્યાંય વધી તો નથી જતા ને, કે જેમ બને એમ ખોટા ખર્ચા અવોઇડ કરો કે જેનાથી આપણે સેવિંગ કરી શકીએ, રાઈટ? સો દેટ ઇઝ ઇકોનોમી અને પ્રોફિટ. અને જો ખર્ચામાં ઘટાડો થશે તો આપણે ડેફિનેટલી એમ્પ્લોઈઝને સારા વેજીસ આપી શકીએ, કારણ કે આપણું કોસ્ટિંગ છે એ કમ્પેરેટિવલી લો છે, રાઈટ? તો એ બેનિફિટ થાય. પછી કોઓપરેશન થ્રુ મેન્ટલ રિવોલ્યુશન, મેનેજમેન્ટને અને વર્કર્સને એકબીજા સાથે સારા ટર્મ્સ રહે. જનરલી એવું છે કે એમ્પ્લોયરને ને એમ્પ્લોયને ક્યારેય ન બને, એ બંને એકબીજા સાથે ઓલવેઝ ડિસસેટિસ્ફાઈડ હોય છે, બરાબર? પણ એ કન્સેપ્ટ ચેન્જ કરો, બંને વચ્ચે કોઓપરેશન રાખો, એક પીસફુલ એટમોસ્ફિયર હોય ઓર્ગેનાઇઝેશનમાં તો તમને કામ કરવાની વધારે મજા આવે અને તમારી વર્કિંગ એફિશિયન્સી બહુ વધે, રાઈટ? તો આ એના ફીચર્સ હતા સાયન્ટિફિક મેનેજમેન્ટના, રાઈટ? હવે પ્રિન્સિપલ્સ છે ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ. તો રિપ્લેસિંગ રૂલ ઓફ થમ્બ વિથ સાયન્સ, એસ્ટિમેશન સાથે કામ ન કરો. રિપ્લેસિંગ રૂલ ઓફ થમ્બ વિથ સાયન્સ એટલે, રૂલ ઓફ થમ્બ એટલે એસ્ટિમેશન સાથે કામ કર્યું, ધારણાઓ સાથે કામ કર્યું કે ભાઈ આપણે ધાર્યું કે આ આમ, ઓલું આમ થશે, ઓલું આમ થશે, રાઈટ? તો એના બેઝિસ ઉપર નહીં, પણ સાયન્સને સાથે લઈને ચાલો, સાયન્ટિફિક વેઝ યુઝ કરો, બરાબર? એવું એસ્ટિમેશન ઉપર ફોકસ કરો નહીં. હાર્મની, શાંતિ, વિન વિન કન્ડિશન્સ, બરાબર? કે કોઈને એવું ન થાય કે ભાઈ મારું અહીંયા ચાલતું નથી, કે મને અહીંયા જસ્ટિસ નથી મળતું, મને ન્યાય નથી મળતો, મારા કામનું કોઈ રેકગ્નિશન નથી, એવું કોઈને ન થવું જોઈએ. વિન વિન કન્ડિશન, કે હું બી ખુશ ને તમે બી ખુશ, બરાબર? તો દેટ ઇઝ વિન વિન કન્ડિશન. કોઓપરેશન, બધાને એકબીજા સાથે સારું બને, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય, રાઈટ? દેટ ઇઝ કોઓપરેશન. મેક્સિમમ રિઝલ્ટ્સ, વધારામાં વધારે રિઝલ્ટ્સ મળવા જોઈએ. એફિશિયન્સી એવી હોવી જોઈએ, પરફોર્મન્સ એવું હોવું જોઈએ કે જેના કારણે મેક્સિમમ રિઝલ્ટ્સ મળે, બરાબર? દેન વર્કર્સ ડેવલપમેન્ટ, જેમ બને એમ વર્કરનું ડેવલપમેન્ટ કરો. ડેવલપમેન્ટ કેવી રીતના થાય? એક તો સાયન્ટિફિક સિલેક્શન કરો, જેમ મેં કીધું એમ કે ક્વોલિફિકેશન, સ્કિલ્સ, એક્સપિરિયન્સ, રાઈટ? ફિઝિકલ એબિલિટીઝ, આ બધું એનામાં છે કે નહીં જોઈને પહેલાં તો લ્યો, બરાબર? અને પછી એને સરસ મજાની ટ્રેનિંગ પ્રોવાઈડ કરો કે જેનાથી એના નોલેજ, એનું નોલેજ વધે, એનું નોલેજ અપગ્રેડ થાય, રાઈટ? સો આ એના પ્રિન્સિપલ્સ છે. સો ક્રિટિસિઝમ, રાઈટ? પ્લીઝ ડિયર સ્ટુડન્ટ્સ, રિફર યોર ટેક્સ્ટ બુક્સ, રાઈટ? ક્રિટિસિઝમ એ છે, ક્રિટિસિઝમ એટલે ઘણા બધા લોકોએ આને અપખોડ્યું બી છે કે ભાઈ આ તો અપ્રોચ છે એ એટલો બધો સારો અપ્રોચ નથી, બરાબર? તો હવે ક્રિટિસિઝમ શું થયું છે? તો ઇટ ઇઝ ઓનલી કન્સર્ન વિથ ટેકનિકલ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસ્પેક્ટ્સ એન્ડ નોટ વિથ હ્યુમન એસ્પેક્ટ્સ. ખાલી આમાં કામ રિલેટેડ છે કે ટેકનિકલી બધી વસ્તુ સારી કરવા માટે છે, પ્રોડક્શન સારું કરવા માટે છે, વર્કરની એફિશિયન્સી વધે તો એ શેના માટે છે? એની એફિશિયન્સી વધે તો શું સારું થાય? પ્રોડક્શન સારું થાય, રાઈટ?
પ્રોડક્ટ સારો વેચાય તો અલ્ટિમેટલી બેનિફિટ તો ઓર્ગનાઇઝેશનને થવાનું, પણ હ્યુમન એસ્પેક્ટને ક્યાંય ધ્યાનમાં લીધું નથી કે હ્યુમનની ફિલિંગ્સ છે, બરાબર, કે એ કોઈ વસ્તુને એની હેલ્થ છે, એની ફિઝિકલ ફિટનેસ છે, એ કોઈ વસ્તુને ધ્યાન દીધું નથી. ફક્ત એક જ વસ્તુ ઉપર ધ્યાન દીધું છે કે પ્રોડક્ટિવિટી વર્કરની વધારો, કે જેનાથી વધારે તમને પ્રોડક્શન સારું પ્રોવાઈડ કરી શકે. બાકી સેલ્સ, એકાઉન્ટ્સ આ બધું એક એરિયા ઉપર ધ્યાન દીધું નથી, રાઈટ. હવે બીજી વસ્તુ છે, દેટ ઇઝ સેકન્ડ પોઈન્ટ ઓર ક્રિટિસિઝમ ઇઝ ફાઇનેન્શિયલ ઇન્સેન્ટિવ્સ એન્ડ વેજીસ આર નોટ મેચ્ડ વિથ ધ ટેકનિક્સ ઓફ પ્રોડક્શન. ધ મેથડ્સ યુઝ્ડ ઇન મેન્યુફેક્ચરિંગ લાઈક મોશન, ટાઈમ સ્ટડી એક્સેટ્રા વેર નોટ ટેસ્ટેડ સાયન્ટિફિકલી. સાયન્ટિફિકલી કોઈ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશન નથી, એટલે ફાઇનેન્શિયલ ઇન્સેન્ટિવ અને વેજીસનો કોઈ મેચ નથી, બરાબર. ટાઈમ સ્ટડી, મોશન સ્ટડીની બધી વાત હતી, એ કોઈ સાયન્ટિફિકલી ટેસ્ટિંગ એનું થયું નથી, બરાબર. મીન્સ એ એક સારું બોલવામાં સારું લાગે, થિયોરેટિકલ એસ્પેક્ટ લાગે, પણ એનું વ્યવસ્થિત રીતના સાયન્ટિફિકલી એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટેશન થાય કે એનું ટેસ્ટિંગ થયું નથી, બરાબર. સો ધીસ વોઝ અ સાયન્ટિફિક મેનેજમેન્ટ થોટ્સ, રાઈટ. આ આખી બધી વસ્તુ ફીચર્સ હતા, બરાબર, એના પ્રિન્સિપલ્સ હતા, એનું ક્રિટિસિઝમ હતું, દેટ વોઝ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ થોટ્સ. નાવ વી આર મૂવિંગ ઓન ટુવર્ડ્સ એડમિનિસ્ટ્રેટિવ સ્કૂલ અપ્રોચ, બરાબર. એડમિનિસ્ટ્રેટિવ સ્કૂલ અપ્રોચ એ બી એક અપ્રોચ જ છે, બરાબર, ક્લાસિકલ થિયરીનું. તો French industrialist Henri Fayol, who is considered as a real father of modern management, provides administrative approach in his book Administration Industrially at General 1916. Barabar, Henri Fayol, French industrialist, barabar, French industrialist hata, French na hata, Henri Fayol, emne apelu che administrative approach, રાઈટ. અને એમણે બુક લખેલી છે, દેટ ઇઝ એડમિનિસ્ટ્રેશન ઇન્ડસ્ટ્રીયલી એટ જનરલ, એ એમણે આપેલી છે 1916. This approach primarily focuses on principles and practice that can be applicable for managers for better management of the organizations. આ એપ્રોચમાં પ્રિન્સિપલ્સ છે, રૂલ્સ, રેગ્યુલેશન્સ છે, જે મેનેજર માટે છે બેટર મેનેજમેન્ટ ઓફ ધી ઓર્ગનાઇઝેશન કરવા માટે, કે મેનેજર જો એ બધું યુઝ કરે તો એક સારું એવું મેનેજમેન્ટ ઊભું થઈ શકે, રાઈટ. સો આપણે જોઈએ હવે આગળ, રાઈટ. ફર્સ્ટ પોઈન્ટ છે, હવે કેટલી કેટલી વસ્તુ છે એડમિનિસ્ટ્રેટિવ સ્કૂલ અપ્રોચમાં. તો પહેલો પોઈન્ટ છે, દેટ ઇઝ સાયન્સ ઓફ મેનેજમેન્ટ. તો ફેયોલ હેઝ ક્લાસિફાઈડ 6 એક્ટિવિટીઝ ફોર બેટર મેનેજમેન્ટ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. સાયન્સ ઓફ મેનેજમેન્ટમાં એમણે કીધું છે કે ભાઈ 6 એક્ટિવિટીઝ એવી છે કે જેનાથી મેનેજમેન્ટ બહુ જ સારું થઈ શકે. જો તમે તમારા ઓર્ગેનાઇઝેશનમાં ઇમ્પ્લિમેન્ટ કરો તો મેનેજમેન્ટ સારું થાય. પહેલું છે ટેકનિકલ, કે એ પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગ રિલેટેડ છે. બીજું છે કમર્શિયલ, એ બાઇંગ, સેલિંગ અને એક્સચેન્જ રિલેટેડ છે, બરાબર, કે એનું પ્લાનિંગ, એનું ઇમ્પ્લિમેન્ટેશન તમે કરો, રાઈટ, તો સારું મેનેજમેન્ટ થાય. થર્ડ વન ઇઝ ફાઇનેન્શિયલ, એટલે ક્યાંથી તમે કેપિટલ લાવો છો અને એ કેપિટલનો પરફેક્ટ રીતના ઉપયોગ કરો, રાઈટ, જેનાથી વેસ્ટ બી ન થાય, ક્યાંય બ્લોક બી ન થાય અને એનો પરફેક્ટ યુઝ થાય. પછી સિક્યોરિટી, ઇટ ઇઝ કન્સર્ન વિથ પ્રોપર્ટી એન્ડ પર્સન, બરાબર. સિક્યોરિટી રહેવી જોઈએ, જે બી વ્યક્તિ છે આપણી ઓર્ગેનાઇઝેશનમાં એની સિક્યોરિટી હોવી જોઈએ. અકાઉન્ટિંગ, તો સ્ટેટિસ્ટિકલ ડેટા હોવા જોઈએ બધા, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ હોવું જોઈએ, બેલેન્સ શીટ્સ હોવી જોઈએ, કે જેનાથી આપણી પાસે બધા રેકોર્ડ્સ છે એ મેન્ટેન્ડ રહે. અને મેનેજરિયલ વસ્તુ બધી હોવી જોઈએ, દેટ ઇઝ પ્લાનિંગ, ઓર્ગનાઇઝિંગ, ડાયરેક્ટિંગ, કંટ્રોલિંગ, બરાબર. તો આ 6 એક્ટિવિટીઝ છે એ હેનરી ફેયોલે આપેલી છે, કે જેનો તમે યુઝ કરો તો તમે વ્યવસ્થિત રીતના મેનેજમેન્ટ કરી શકો. હવે બીજો પોઈન્ટ છે, દેટ ઇઝ મેનેજરિયલ ક્વોલિટીઝ એન્ડ ટ્રેનિંગ. તો ફેયોલે પાછી 6 એવી ક્વોલિટીઝ આપી છે જે મેનેજરમાં જરૂરી છે ટુ બી સક્સેસફુલ. મીન્સ હવે જે હું કહું છું, ટોપિક ડિસ્કસ કરશું આપણે, એ 6 ક્વોલિટીઝ એવી છે કે જે મેનેજરમાં હોવી જોઈએ તો એ મેનેજરનું, એ મેનેજર છે એ સક્સેસફુલ થાય, બરાબર. તો પહેલી ક્વોલિટી છે ફિઝિકલ હેલ્થ,
હેલ્થ સારી હોવી જોઈએ, રાઈટ? એ ડેલી આવી શકે, સારું કામ કરી શકે, આટલા કલાક કામ કરવાનું હોય તો એ એનર્જી સાથે કામ કરી શકે. સેકન્ડ ઇઝ મેન્ટલ, બરાબર એનું માઇન્ડ છે એ પરફેક્ટ હોવું જોઈએ, કે ભાઈ સારા ડિસિઝન્સ લેતા હોવા જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, બરાબર કોઈ પણ કન્સેપ્ટને સમજી શકે, તરત કોઈ પણ વસ્તુને લર્ન કરી શકે. જરૂર પડે, ઘણી બધી વસ્તુ શીખવી પડતી હોય રોજની રોજ, તો એ સમજી શકે, લર્ન કરી શકે, બરાબર, અને કોઈ પણ ડિસિઝન ગમે ત્યારે લેવા હોય તો એ પરફેક્ટલી લઈ શકે. ધેન એજ્યુકેશનલ, કે ભાઈ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, કે એની જે જોબ છે એનું બેઝિક નોલેજ એની પાસે છે કે નહીં, રાઈટ? સો દેટ ઇઝ એજ્યુકેશનલ. પછી ટેકનિકલ નોલેજ બી એની પાસે હોવું જોઈએ, કે જે કામ એને પરફોર્મ કરવાનું છે એનું પરફેક્ટ ટેકનિકલ નોલેજ હોવું. ધેન એક્સપિરિયન્સ, બરાબર, એક્સપિરિયન્સ હોય તો સારું જ છે બહુ, પણ ઘણા બધા એવા હોય કે જેની પાસે એક્સપિરિયન્સ ન હોય, પણ બાકીના જે પોઈન્ટ્સ છે કે એનું મેન્ટલ એબિલિટી સારી હોય, એનું એજ્યુકેશનલ પોઈન્ટ્સ છે એ સારા હોય, તો યુ કેન ટેક અ ચાન્સ, અને તમે એને સારી ટ્રેનિંગ પ્રોવાઈડ કરો તો એનામાં એક્સપિરિયન્સ બી ડેવલપ થઈ જાય. તો વિથ ધીસ ક્વોલિટીઝ ફેઓલ ઓલ્સો પ્રમોટ્સ મેનેજમેન્ટ ટ્રેનિંગ વિથ ટેકનિકલ એબિલિટીઝ, બરાબર. જો જે નોલેજ ન હોય એનું ટ્રેનિંગ પ્રોવાઈડ કરો, એને ટેકનિકલ એબિલિટીઝ એની ડેવલપ કરો, અને હી સજેસ્ટ દેટ મેનેજમેન્ટે શુડ એપ્લાય 14 principles, અને મેનેજમેન્ટે 14 principles અડોપ્ટ કરવા જોઈએ. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, 14 principles ગીવન બાય હેનરી ફેઓલ, બરાબર. જો આ 14 principles તમે તમારા ઓર્ગેનાઇઝેશનમાં ઇમ્પ્લિમેન્ટ કરો તો તમારી ઓર્ગેનાઇઝેશન ઘણી સક્સેસફુલ થાય એવું હેનરી ફેઓલ કહે છે. ફર્સ્ટ વન ઇઝ ડિવિઝન ઓફ વર્ક, બરાબર. બધા વચ્ચે ઇક્વલી કામનું ડિસ્ટ્રીબ્યુશન કરવું, જેને જે આવડતું હોય એ કામ એને આપવું, કે એનાથી એ પરફેક્ટલી કરી શકે. કદાચ એને તમે એવું બી કામ આપો છો કે જે એને નથી આવડતું, તો ઇટ્સ ઓકે, એ લર્ન કરશે વ્યવસ્થિત રીતના, એનો કોન્ફિડન્સ ડેવલપ થશે, રાઈટ? સો દેટ ઇઝ ડિવિઝન ઓફ વર્ક, કે આટલા બધા ડિપાર્ટમેન્ટ્સ હોય, આટલું બધું વર્ક હોય, તો પ્રોપર ડિવિઝન ઓફ વર્ક હોય તો એક સ્મૂધલી ઓર્ગેનાઇઝેશન વર્ક ઓન કરી શકે છે. ધેન ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. ઓથોરિટી એટલે બીજા પાસેથી કામ કરાવવાની તમારી સત્તા, રાઈટ? દેટ ઇઝ ઓથોરિટી, અને તમે ઓર્ડર્સ આપી શકો. અને રિસ્પોન્સિબિલિટી એટલે ઓબ્લિગેશન ટુ ઓબે ઓર્ડર્સ. રિસ્પોન્સિબલ પર્સન હોય એને, જે ઓથોરાઇઝ પર્સન હોય એને ઓર્ડર આપ્યો હોય એને માની લેવાના હોય, બિકોઝ ઇઝ અ રિસ્પોન્સિબલ પર્સન, બરાબર. એને રિસ્પોન્સિબિલિટી આપી છે તો એને જે ઓર્ડર મળ્યા હોય એને માનવાના હોય. અને ઓથોરિટી એટલે ઓર્ડર તમારે આપવાના હોય, રાઈટ? સો ઈ જનરલી હિરાર્કી ઓફ ઓર્ગેનાઇઝેશન હોય, દેટ ઇઝ ટોપ મિડલ અને બોટમ, બરાબર. તો આ હિરાર્કીમાંથી જનરલી ઓર્ડર્સ ફોલો થતા હોય, એટલે ઓથોરિટી તો આપણને ખબર જ છે કોણ છે, દેટ ઇઝ ટોપ લેવલ મેનેજમેન્ટ. ઈ મિડલ લેવલને કે, મિડલ લેવલ બોટમ લેવલને કે, રાઈટ? અને રિસ્પોન્સિબિલિટી કોના માથે હોય, તો જનરલી વધારે બોટમ લેવલના હોય અને એના પછી મિડલ લેવલના માથે હોય, બરાબર. તો દેટ ઇઝ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. ધેન ડિસિપ્લિન, દરેક એમ્પ્લોયમાં સેલ્ફ ડિસિપ્લિન હોવી જોઈએ. રૂલ્સ અને રેગ્યુલેશન્સ તો હોવા જ જોઈએ કે જેનાથી ડિસિપ્લિન મેન્ટેન્ડ રહે, પણ એક સેલ્ફ ડિસિપ્લિન બી હોય. કોઈ મારી પાસે પરાણે કરાવે એ નકામું, મને ખુદને મન થવું જોઈએ કે ના, આ વસ્તુ ન થવી જોઈએ, રાઈટ? કે આ વસ્તુ ખોટી છે તો એ મારે ન કરવું જોઈએ, તો દેટ ઇઝ ડિસિપ્લિન, રાઈટ? એ જનરલી નેચર ઉપરથી ને એના ઉપરથી આવતું હોય, પણ જનરલી એવા સ્ટ્રિક્ટ રૂલ્સ અને રેગ્યુલેશન્સ હોવા જોઈએ કે જેનાથી ડિસિપ્લિન ઓર્ગેનાઇઝેશનમાં મેન્ટેન્ડ રહે. ધેન યુનિટી ઓફ કમાન્ડ. એમ્પ્લોયને એક જ વ્યક્તિ પાસેથી ઓર્ડર્સ મળવા જોઈએ, જેનાથી કોઈ ફર્ધર ગોટાળો ન થાય. આજે એક વ્યક્તિ આપણને આવીને ઓર્ડર આપી ગયું, હવે બીજી વ્યક્તિ આપણને ઓર્ડર આપવા આવી તો એણે થોડું અલગ રીતના કીધું પેલી વ્યક્તિ કરતાં, તો એમ્પ્લોય શું થાય, કન્ફ્યુઝ થઈ જાય, મારે કોનું માનવાનું, આમનું માનવાનું કે આમનું માનવાનું. તો યુનિટી ઓફ કમાન્ડ એટલે એમ્પ્લોયને ફક્ત એક જ હેડ એવો હોવો જોઈએ કે જે એને ઓર્ડર્સ આપે, કે જેનાથી એને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ક્રિએટ થાય નહીં. ધેન યુનિટી ઓફ ડિરેક્શન. તો અગેઇન
केवी रीतना कई वस्तु करवी क्यांक तमे अटवाणा तो तमारे एकज व्यक्ति ने भाई कंसल्ट करवानो के मने आ प्रॉब्लम छे तो हवे हूँ शू करूँ राइट सो देट इज यूनिटी ऑफ डिरेक्शन देन सबोर्डिनेशन ऑफ इंडिविजुअल टू जनरल इंटरेस्ट इंडिविजुअल इंटरेस्ट ने जनरल इंटरेस्ट साथ कम्बाइन करो एटले एम्प्लॉयनो इंटरेस्ट होय एने ऑर्गेनाइजेशन इंटरेस्ट साथ कम्बाइन करो ऑर्गेनाइजेशन इंटरेस्ट सेम होय प्रॉफिट में होय अने एम्प्लॉयनो सेम होय तो जनरली सैलरी के वेजिस में होय हवे आना कारण बन्ने में कॉन्फ्लिक्ट थता होय बराबर तो एवं कीधु छे के भाई सबोर्डिनेट करो के जनरल इंटरेस्ट ने अने एम्प्लॉयना इंटरेस्ट ने इंडिविजुअल इंटरेस्ट ने कम्बाइन करो बराबर के प्रॉफिट मेकिंग नो जे इंटरेस्ट है अने सैलरी ने वेजिस नो छे अने एवी रीतना भेगा करो के ऑर्गेनाइजेशन में कोईपण जातना झगड़ा थाय नहीं देन रेम्युनरेशन ऑफ पर्सनल के भाई परफेक्ट रीतना जे प्रमाणेनू काम छे जे प्रमाणेनू डेजिग्नेशन छे जे प्रमाणेनू एना में स्किल छे ई प्रमाणेना एना वेजिस के सैलरी प्रोवाइड करो के जेथी एने काम करवानी मजा आवे एने पोताने सेटिस्फेक्शन रहे तो रेम्युनरेशन दैट इज सैलरी एंड वेजिस देन सेंट्रलाइजेशन नानी ऑर्गेनाइजेशन होय तो सेंट्रलाइजेशन राखो अने मोटी ऑर्गेनाइजेशन होय तो डिसेंट्रलाइजेशन राखो बराबर तो नानी ऑर्गेनाइजेशन छे सेंट्रलाइजेशन એટલે હેડ જેમ કે એમ જ સબોર્ડિનેટ્સે કરવાનું એક હેડ અને સબોર્ડિનેટ્સે કરવાનું અને ડિસેન્ટ્રલાઇઝેશન એટલે થોડો ઘણો સબોર્ડિનેટ્સનો બી રાઇટ હોય કે એ પોતાની રીતના થોડું કેરી ઓન કરી શકે રાઇટ સો દેટ ઇઝ સેન્ટ્રલાઇઝેશન દેન અધર પોઈન્ટ ઇઝ સ્કેલર ચેઇન તો સ્કેલર ચેઇન એટલે કમ્યુનિકેશન ચેનલ કમ્યુનિકેશન ક્યારે કેવું હોય કે ભાઈ ટોપ છે એ નોટિસ બોર્ડમાં કંઈ ટોપ લેવલ મેનેજમેન્ટ છે એ નોટિસ બોર્ડમાં કોઈ પણ વસ્તુ લગાવી દે છે કે ભાઈ એવી રીતના એ કોઈ પણ વસ્તુ કેરી ઓન કરે છે રાઈટ કે બધાને એકસાથે ન્યૂઝ મળી જાય ઘણીવાર આ વસ્તુ નથી થતી અમુકને કમ્યુનિકેટ થાય અમુક સુધી અને અમુક સુધી કમ્યુનિકેશન ન થાય તો કમ્યુનિકેશન ગેપ આવે એ બહુ મોટો પ્રોબ્લેમ પાછો ક્રિએટ કરે ઓર્ગેનાઇઝેશનમાં એટલે કમ્યુનિકેશન છે એ બહુ પરફેક્ટ હોવું જોઈએ તો એના કારણે ફેઅલે ગેંગ પ્લેન્ક છે સ્ટ્રક્ચર એ એમણે સજેસ્ટ કર્યું કે ગેંગ પ્લેન્ક સ્ટ્રક્ચર તમે જો તમારી ઓર્ગેનાઇઝેશનમાં લાવો તો એનાથી કોઈ એવી એક વ્યક્તિ એવું નહીં હોય કે જેને કોઈ પણ ઇન્ફોર્મેશનની જાણ વગર રહી જશે મીન્સ કોમ્યુનિકેશન એની સાથે નહીં થાય એવું નહીં થાય તો ગેંગ પ્લેન્ક છે એ શું છે તો એમાં એવું છે એ છે એ મેઇન છે કે જે કોમ્યુનિકેટ કરે છે એ બી અને સીને કહેશે બી એ ડીને કહેવાનું ડી એ એફને કહેવાનું પછી સી એ ઈને કહેવાનું અને ઈ એ જીને કહેવાનું એટલે આવી રીતના બધાને પોતપોતાને ખબર છે કે ભાઈ મારે કોને કહેવાનું એ હતો તો એણે બી ને સીને જ કહેવાનું હતું બી એ પાછું એકલા ડીને જ કહેવાનું ડી એ એકલા એફને જ કહેવાનું સી એ એકલા ઈને જ કહેવાનું છે અને ઈ એકલા ડી જીને જ કહેવાનું તો ધીસ ઇઝ ધ હોલ કોમ્યુનિકેશન ચેનલ કે આનાથી કોઈ એક વ્યક્તિ બી કોઈ પણ ઇન્ફોર્મેશન જાણ્યા વગરનું રહી ના જાય મીન્સ કોમ્યુનિકેશન ગેપ ના આવે દેન ઓર્ડર ઓબ્વિયસલી ક્યારે કેવી રીતના બરાબર મટીરિયલ્સ મંગાવવા એટ રાઇટ પ્લેસ વિથ રાઇટ મેન એન્ડ એટ અ રાઇટ ટાઈમ ફોર એવરી વન બરાબર દેટ ઇઝ ઓર્ડર અને બધી રિક્વાયરમેન્ટ પહેલેથી જ ફૂલફિલ થઈ જવી જોઈએ વિથ કોન્સ્ટન્ટ બેલેન્સ રિક્વાયરમેન્ટ એન્ડ રિસોર્સિસ કે કોઈ વસ્તુ ખૂટવી ન જોઈએ મીન્સ એ બધી વસ્તુનું નોલેજ હોવું જોઈએ સ્ટોક રિલેટેડ એન્ડ ઓલ ઓવર રાઈટ કે ક્યારે કઈ વસ્તુની જરૂર હોય તો એનો ઓર્ડર થઈ જવો જોઈએ દેન ઇક્વિટી એમ્પ્લોઈઝ અને મેનેજર્સ વચ્ચે ન્યુટ્રલ એપ્રોચ રાખો બરાબર કોઈની સાથે અન્યાય ન થાય કોઈ પણ વસ્તુમાં રાઈટ ફેર અપ્રોચ રાખો બરાબર દેટ ઇઝ ઇક્વિટી દેન સ્ટેબિલિટી એક એવું એટમોસ્ફિયર આપો કે જેનાથી એમ્પ્લોઈઝને સ્ટેબિલિટી ફીલ થાય હવે હું જે જગ્યાએ જોબ કરતી હોય અહીંયા રોજ મને એવી બીક લાગે કે આ લોકો મને કાઢી નાખશે તો મને કાઢી નાખશે તો એ એક મારા વર્કિંગ એફિશિયન્સીમાં બી ઇફેક્ટ કરશે અને મને મેન્ટલ સ્ટ્રેસ થશે એ તો અલગ તો એક સ્ટેબિલિટીવાળું એટમોસ્ફિયર પ્રોવાઈડ કરો કે જેનાથી એમ્પ્લોઈઝને સિક્યોર્ડ ફીલ થાય કે ના ભાઈ આપણે તો અહીંયા કામ કરવાનું જ છે અને આપણને એવું કંઈ જોબનું એવું નથી કે ગમે ત્યારે આપણને કાઢી નાખે બરાબર તો એ ટાઈપની સિક્યોરિટી ફીલ કરાવો રાઈટ સ્ટેબિલિટી લાવો દેન ઇનિશિયેટિવ
ઇનિશિયેટિવ એટલે કોઈ પણ વસ્તુને કરવા માટે પહેલું પગલું ભરવું, બરાબર? જે બીજા કરતાં બીતા હોય એ વસ્તુ આપણે કરીએ, દેટ ઇઝ અવર ઇનિશિએશન. તો એના માટે એમ્પ્લોઈઝને મોટિવેટ કરો. ઘણીવાર ઘણા સારા થોટ્સ હોય પણ બીતા હોય કે એ થોટ કદાચ ફેલ જશે તો મને આમ કરશે, મને ખીજાશે, મને બોલશે, મને હેરાન કરશે, મને કાઢી મૂકશે. તો આ બધી વસ્તુ ઇનિશિએશનને મોટિવેશન આપો. ક્યારેક એવું થાય કે પછી નુકસાન એ થાય તો ઇટ્સ ઓકે, ચલાવી લ્યો, એટલીસ્ટ દે હેવ ટ્રાઈડ, એટલીસ્ટ એ લોકોએ મહેનત કરી છે, વિચાર્યું છે કંઈક સારું કરવા માટે. તો ઇનિશિએટિવને મોટિવેટ કરો. દેન એસ્પ્રિટ ડી કોપ્સ, દેટ ઇઝ યુનિટી ઇન સ્ટ્રેન્થ, એકતામાં બળ છે, રાઈટ? ઈ કન્સેપ્ટ છે, એટલે યુનિટી હોવી જોઈએ, બરાબર? ટીમ સ્પિરિટ હોવું જોઈએ, રાઈટ? સો દેટ ઇઝ ફેઅલ સજેસ્ટ દેટ યુઝ ઓફ ઓરલ કમ્યુનિકેશન ઇન ઇન્ટરનલ ઓર્ગેનાઇઝેશનલ મેટર ઇન્સ્ટેડ ઓફ ફોર્મલ રિટન કમ્યુનિકેશન વેન એવર ઇટ ઇઝ પોસિબલ. એમણે એમ કીધું છે કે ભાઈ ઓરલ કમ્યુનિકેશન વાપરો ઇન્ટરનલ ઓર્ગેનાઇઝેશનમાં ઇન્સ્ટેડ ઓફ રિટન કમ્યુનિકેશન, રાઈટ? હવે છે પોઈન્ટ, દેટ ઇઝ એલિમેન્ટ્સ ઓફ મેનેજમેન્ટ. તો એલિમેન્ટ્સ ઓફ મેનેજમેન્ટમાં છે પ્લાનિંગ. તો પ્લાનિંગ આપણને ખબર જ છે કે આપણે શું કરવાનું છે, ક્યારે કરવાનું છે, કેવી રીતના કરશું, ક્યાંથી લાવશું, કોણ કરશે, રાઈટ? અને કેવી રીતના આપણે બધું કરશું, રાઈટ? સો ઇટ ઇઝ ઓલ અબાઉટ પ્લાનિંગ, એને પ્લાનિંગ કહેવાય. ઓર્ગેનાઇઝિંગ, બરાબર? ઓર્ગેનાઇઝિંગ એટલે બધી એક્ટિવિટીઝ જે આપણે નક્કી કરી છે એને વ્યવસ્થિત રીતના ડિવાઈડ કરવી, બરાબર, અરેન્જ કરવી અને ઇન્ડિવિડ્યુઅલ્સને સોંપવી. કમાન્ડિંગ, કે વ્યવસ્થિત રીતના જોવું કે ભાઈ ઓર્ડર્સ આપવા, રાઈટ? રિલેટેડ ટુ પ્લાન્સ, કે પ્લાન વ્યવસ્થિત રીતના ઇમ્પ્લિમેન્ટ થયો છે કે નહીં એ ચેક કરવું. કોઓર્ડિનેશન મીન્સ એકબીજા સાથે મેનેજમેન્ટ અને એમ્પ્લોઈઝને સારું બને તો વધારે સારું કામ થાય, રાઈટ? દેન કંટ્રોલિંગ, કે જે પ્રમાણેનું નક્કી કર્યું હતું એ પ્રમાણેનું બધું વ્યવસ્થિત થાય છે કે નહીં એ ચેક કરવું. તો દેટ ઇઝ, દેટ વેર ધી એલિમેન્ટ્સ ઓફ મેનેજમેન્ટ. હવે કન્ટ્રીબ્યુશન છે, ફેઅલે કયા કયા કરેલા છે. તો પહેલાં તો એમણે 6 એક્ટિવિટીઝ આપી હતી, રાઈટ? જે આપણે જોયું કે સાયન્સ ઓફ મેનેજમેન્ટમાં 6 એક્ટિવિટીઝ આપી હતી. પછી મેનેજરિયલ ક્વોલિટીઝની 6 ક્વોલિટીઝ એમણે આપી. પછી 14 પ્રિન્સિપલ્સ એમણે આપેલા છે મેનેજમેન્ટના, વિચ કેન બી યુનિવર્સલી અપ્લાઇડ, બરાબર? અને એના માટે અને એક આ એપ્રોચ છે, એ એક સ્ટ્રોંગ કન્સેપ્ચ્યુઅલ ફ્રેમવર્ક આપે છે, સ્ટ્રોંગ ગાઈડલાઇન છે અને ડાયરેક્શન આપે છે એક્સપર્ટ્સને અને રાઇટર્સને કે કેવી રીતના ઓર્ગેનાઇઝેશન ચલાવવી. અને લાસ્ટ પોઈન્ટ છે, દેટ ઇઝ લિમિટેશન્સ એન્ડ ક્રિટિસિઝમ. આટલું બધું સારા પોઈન્ટ્સ હોવા છતાંય તે ઓલવેઝ ક્રિટિસિઝમ્સ તો હોય જ અને લિમિટેશન્સ બી છે. તો જોઈએ આપણે કે સમ ઓફ ધી કન્સેપ્ટ એન્ડ કન્ડિશન્સ આર નોટ પ્રોપરલી વેરીફાઈડ બાય ધ ફેઅલ, કે અમુક કન્સેપ્ટ અને કન્ડિશન્સ છે એ એમણે પ્રોપરલી વેરીફાઈ કરી નથી ફેઅલે, રાઈટ? તો એમાં થોડું અમુક કન્સેપ્ટમાં એવું એ લોકોને લાગે છે કે ભાઈ લેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે. પછી હ્યુમન ફેક્ટર્સને ઇગ્નોર કર્યા છે, કે ફિલિંગ્સ ઇમોશન્સ ઉપર ધ્યાન દીધું નથી ને ફક્ત રૂલ્સ રેગ્યુલેશન્સ ને પોલિસીસ ને સ્ટ્રક્ચર ને બેનિફિટ્સ ને મોનિટરી બેનિફિટ્સ ને એના બધા ઉપર ધ્યાન વધારે દીધું છે. દેન અનરિયાલિસ્ટિક એઝમ્પશન્સ, કે ફેઅલ એડવોકેટ્સ દેટ મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ એન્ડ ફંક્શન્સ આર યુનિવર્સલી એપ્લાઇડ, ઇટ ડઝ નોટ કન્સિડર ધ ફેક્ટર્સ એન્ડ પ્રોબ્લેમ્સ. ઓકે, તો અનરિયાલિસ્ટિક એઝમ્પશન, એમણે એમ કીધું છે કે આ વસ્તુ તમે દરેક જગ્યાએ એપ્લાય કરી શકો. તો અમુક લોકોએ એવું કીધું છે કે ભાઈ દરેક જગ્યાએ તમે એકને એક વસ્તુ અપ્લાય ન કરી શકો, બિકોઝ એવરી ઓર્ગેનાઇઝેશન ઇઝ ડિફરન્ટ ફ્રોમ અનધર ઓર્ગેનાઇઝેશન, દરેક ઓર્ગેનાઇઝેશન કંઈ સરખી નથી. દેન બાયસ, કે મેનેજરને થોડું વધારે સારું પ્રોવાઈડ કર્યું છે, રાઈટ? કે બાયસ્ડ છે, અમુકને વધારે જસ્ટિસ આપ્યું છે અને અમુકને નથી આપ્યું, રાઈટ? સો એ વધારે કન્સર્ન છે વિથ ધ મેનેજર, રાઈટ? રેધર દેન ડેવલપિંગ કોમન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ મેનેજરિયલ બિહેવિયર. દેન ડાયનામિક નેચર ઓફ એન્વાયરમેન્ટ, કે કન્ટિન્યુઅસલી આપણને ખબર જ છે કે એન્વાયરમેન્ટ ચેન્જ થતું હોય છે ઇન્ટરનલ અને એક્સટર્નલ.
છે એમાં કોઈ પર્ટિક્યુલર વસ્તુ અપ્લાય કરવી દેટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ રાઈટ સો એવા સિનેરિયોમાં ઓનલી ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર સબઓર્ડિનેટ્સ ઇઝ નોટ સફિશિયન્ટ કે બીજા પાસેથી કાયમ કામ કઢાવવું જ એ દરેક સર્કમસ્ટાન્સીસમાં એપ્લિકેબલ થતું નથી રાઈટ આટલા બધા લિમિટેશન્સ કે ક્રિટિસિઝમ હોવા છતાંય સ્ટીલ ધીસ એપ્રોચ ઇઝ કન્સિડર્ડ એઝ અ ટર્નિંગ પોઈન્ટ ઇન ધ હિસ્ટ્રી ઓફ મોડર્ન મેનેજમેન્ટ સો ધીસ વોઝ ઓલ અબાઉટ એડમિનિસ્ટ્રેટિવ સ્કૂલ એપ્રોચ રાઈટ સો ધીસ વોઝ ઓલ અબાઉટ ટુડેઝ સેશન થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ્સ